नमस्कार दर्शक मित्रों, सिटी न्यूज में आप सौनो स्वागत छे। समाचारों की शुरुआत करता पहला एक नजर आज ना मुख्य समाचारों पर। वलसाड जिला में मंत्रीश्रीओं की अध्यक्षता में विश्व आदिवासी दिवस उजवायो। धरमपुर खाते विश्व आदिवासी दिवस की भव्य रैली में हजारों आदिवासी जोड़ाया। वलसाड कोस्टल हाईवे पर बूटलेगर 19 गाय ने कार अड़पेटे ली थी, 11 मृत 8 घायल। बलीठा नेशनल हाईवे पर चील झड़पकारो सक्रिय, बे युवानों ना मोबाइल चोरी करी फरार थया। हवे समाचार विगतवार जोईए। धरमपुर खाते विश्व आदिवासी दिवस की उजवणी गुजरातना नाणा मंत्री कणुभाई देसाई नी अध्यक्षतामां योजाई। रस्ता, कम्पाउंड वॉल, नाळा, पेवर ब्लॉक, जाहेर शौचालय, नाळा गटर, बाकड़ा, स्मशान भूमि, प्रोटेक्शन वॉल, पीवाना पानी नी पाइपलाइन, रेन बसेरा, हैंडपंप वगैरह सामूहिक सुविधा नु कुल 92 कामों रूपया 270.77 लाख ना खातमुहूर्त अने लोकार्पण करवामां आव्युं। विश्व आदिवासी दिवस की उजवणी आज MMSM हाईस्कूल पटांगण में करवामां आवी हती। जे पूर्वे खुली जीप साथ सांस्कृतिक वारसो ने वाद्यो साथ 3 दरवाजा थी निकळेली रैली में जनसैलाब उमटी पड्यो हतो। डीजेना ताले सैकड़ों की जनमेदनी साथ निकळेली यात्रा पालिका सामे आवेला बाबा साहेब आंबेडकर सर्कल पर पहुंचीने डॉक्टर बाबा साहेबनी प्रतिमानु पुष्पगुच्छ द्वारा अभिवादन कर्युं हतुं। आजना 178 धरमपुर विधानसभा मत विस्तार में योजायेल कार्यक्रम में सरकारश्रीनी विविध कल्याणकारी योजनाओना व्यक्तिगत लाभार्थीओने सहाय तथा सामूहिक योजनाना कामोनुं खातमुहूर्त अने लोकार्पण करवामां आव्युं हतुं। તેમાં વ્યક્તિગત યોજનાના લાભાર્થીઓમાં વન અધિકાર અધિનિયમ 2006 હેઠળ જંગલ જમીન આપવાના અધિકારપત્રોના 2162 લાભાર્થીઓ, સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ હેઠળ દૂધાળા પશુઓના 405 લાભાર્થીઓ, ફળાઉ ઝાડના રોપા વિતરણ યોજના હેઠળ આંબા કલમ સહાયના 148 લાભાર્થીઓ, મંડપ યોજના હેઠળ વેલાવાળા શાકભાજી માટે મંડપ સાધનોના 33 લાભાર્થીઓ, ન્યૂ ગુજરાત પેટર્ન યોજના હેઠળ ઓઇલ એન્જિન સહાયના 5 લાભાર્થીઓ, તાડપત્રી સહાયના 20 લાભાર્થીઓ, ઇલેક્ટ્રિક મોટરથી ચાલતા અનાજ ઉપનવાના પંખા સહાયના 5 લાભાર્થીઓ, પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાયના 36,600 લાભાર્થીઓ, કુંવરબાઈનું મામેરુ સહાય યોજનાના 44 લાભાર્થીઓ, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ સહાયના 245 લાભાર્થીઓ, સિકલ સેલના દર્દીઓને સહાયના 247 લાભાર્થીઓ, સ્વસહાય જૂથોને રિવોસ્વિંગ ફંડના 4 લાભાર્થીઓ, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજનાના 27 લાભાર્થીઓ, વય વંદના યોજના લાભાર્થીઓ, નિરાધાર વૃદ્ધ સહાય યોજનાના 10 લાભાર્થીઓ, મેન્ટલી ડિસેબલ પેન્શન યોજનાના 3 લાભાર્થીઓ, તમામ મળી કુલ 39,985 લાભાર્થીઓને રૂપિયા 962.64 લાખની વ્યક્તિગત સહાય ચૂકવવામાં આવી હતી। સામૂહિક વિકાસના કામોમાં રસ્તા, કમ્પાઉન્ડ વોલ, નાળા, પેવર બ્લોક, જાહેર શૌચાલય, નાળા ગટર, બાકડા, સ્મશાન ભૂમિ, પ્રોટેક્શન વોલ, પીવાના પાણીની પાઇપલાઇન, રેન બસેરા, હેન્ડપંપ વગેરે સામૂહિક સુવિધાના કુલ 92 કામે રૂપિયા 270.77 લાખના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સમગ્ર વિશ્વમાં વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટે ઉજવાય છે અને આપણા ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના જે આદિવાસી વિસ્તારો છે એમાં દર વર્ષે એકદમ ધામધૂમથી અને ઉત્સાહથી આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આ વખતે ધરમપુર ખાતે જે બહુમૂલ્ય આદિવાસી વિસ્તાર છે ત્યાં આદિવાસી દિવસની ઉજવણી હર ઘર તિરંગા ની આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે જાહેરાત કરેલી તે થીમને અનુલક્ષીને દરેક આદિવાસી ભાઈ તિરંગાની સાથે રેલીમાં જોડાયા। એ આદિવાસીઓની ભારત દેશ પ્રત્યે, ભારત માતા પ્રત્યે અને રાષ્ટ્રભક્તિ બતાવે છે। ત્યાર પછી આદિવાસી વિસ્તારમાં થયેલા બધા વિકાસનું આયોજનનું ચર્ચા કરવામાં આવી અને આ વિસ્તારના લોકપ્રિય સાંસદ ડૉક્ટર KC પટેલ, ધારાસભ્ય અરવિંદભાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ,
सर्वे पदाधिकारी कलेक्टर श्री वहीवटी तंत्र सर्वे पदाधिकारी सब साथ मिली ने एक सुंदर आयोजन करी और समग्र आदिवासी विस्तार में एक एकता की भावना प्रसरी से। कपराड़ा योजायेला आदिवासी दिवस की उजवणी जाहिर कार्यक्रम में राज्य नर्मदा कलसर और पानी पुरवठा मंत्री जीतुभाई चौधरी आदिवासी विस्तारों में चलती सरकार की विविध योजनाओं लाभार्थी ने लाभों एनायत कर। आज राज्य और समग्र देश में विश्व आदिवासी दिवस की उजवणी थई रही है तरह राज्य छेवाड़े आवेला वलसाड़ जिला में आज दिवसे विश्व आदिवासी दिवस की धामधूमपूर्वक उजवणी करवामां आवी हती। जिला में विश्व आदिवासी दिवस की उजवणी निमित्ते अनेक सामाजिक और सरकारी कार्यक्रमों आयोजन करवामां आव्युं हतुं। जिला कपराड़ा અને ધરમપુર તાલુકામાં સંપૂર્ણ આદિવાસી વસ્તી વિસ્તાર છે। આદિ કપરાડામાં યોજાયેલ આદિવાસી દિવસની ઉજવણીના જાહેર કાર્યક્રમમાં રાજ્યના નર્મદા કલસર અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી સાથે આ વિસ્તારના આદિવાસી સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આદિવાસી સમાજના ઉત્થાન માટે ચલાવવામાં આવી રહેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓની લોકોને માહિતી આપવામાં આવી હતી। સાથે જ આદિવાસી વિસ્તારોમાં ચાલતી સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો પણ એનાયત કરવામાં આવ્યા હતા। આમ આજે રાજ્યના નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીની હાજરીમાં આદિવાસી વિસ્તાર એવા કપરાડામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની ધૂમધામપૂર્વક કરવામાં આવી હતી। આ મંત્રીએ પણ ઉપસ્થિત લોકોને આદિવાસી દિવસની શુભેચ્છા પાઠવી હતી અને આવનાર સમયમાં આદિવાસીઓના કલ્યાણ માટે સરકાર હંમેશા તત્પર રહેશે તેવી ખાતરી પણ આપી હતી। પહેલાં પણ આદિવાસીઓ આ જંગલોમાં નદી નાળાઓ પહાડોમાં રહેતા હતા, પરંતુ આઝાદી બાદ અમારા આદિવાસી વિસ્તારની અંદર આદિવાસીઓને સર્વાંગી વિકાસ માટે, સર્વાંગી વિકાસ શિક્ષણ હોય, પાણી હોય, પાણી હોય, સિંચાઈ હોય, સામાન્ય રીતે દરેક તાલુકાની અંદર, જેમ કપરાડા તાલુકો આદિવાસી વિસ્તાર છે એ જ પ્રમાણે ગુજરાતના તેપન તાલુકાઓમાં સર્વાંગી વિકાસનો કાર્યક્રમ રાજ્ય સરકાર અને ભારત સરકાર કરી રહી છે અને આવતા દિવસોમાં સર્વાંગી વિકાસ થઈ જ રહેલ છે, પરંતુ એમાં પણ વિશેષ અત્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ અત્યારે જ એમના ભાષણમાં કીધું કે નર્મદા તાપી રાજપીપળાની અંદર આપણો કેવડિયાની અંદર ટ્રાઇબલ યુનિવર્સિટી પણ બની રહી છે, એવા ઐતિહાસિક નિર્ણય ભારત દેશના વડાપ્રધાન લઈ રહ્યા છે। જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અને આજે ભારત દેશના વડાપ્રધાન છે ત્યારે પણ ખૂબ આદિવાસીઓની ચિંતા કરી રહ્યા છે। આવતા દિવસોમાં એનાથી પણ વિશેષ વિકાસ થાય એવી હું તમામ આદિવાસીને શુભેચ્છા પાઠવું છું। ઉમરગામ ખાતે યોજાયેલ વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી વિનોદભાઈ મોરડિયા રહ્યા ઉપસ્થિત। આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્ય કક્ષાના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી વિનોદભાઈ મોરડિયાએ હાજરી આપી હતી। આદિવાસીઓના મસીહા બિરસા મુંડાને યાદ કરતા વિકાસની વાતો કરી હતી। આદિવાસીઓના બાળકોને સારા અભ્યાસક્રમ મળી રહ્યો હોય, ગામની સંસ્કૃતિ વારસાને નહીં ભૂલવા સૂચન પણ કર્યું હતું। બાળકોના કૌશલ્યના વખાણ કરતા તેમણે આદિવાસી દિવસની શુભેચ્છા આપી હતી। ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકર સહિત તાલુકાના જિલ્લાના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। મંત્રીશ્રીએ રખડતા ઢોર માટે કહ્યું કે લોકોને જેવી લાગણી હશે તે રીતે સરકાર કામ કરશે। હાલમાં ઢોર પકડવાનું કામ ચાલુ છે અને હજી પણ વધારે ઢોર પકડવાનું કામ કરાશે। આપણે બધા જાણીએ છીએ અત્યાર સુધીની જે સુવિધાથી લઈ અને બધી જ ફેસિલિટીઓ શહેરોમાં થતી હતી, પરંતુ આજે વિશ્વ આદિવાસી દિવસ છે ત્યારે અને એ જ્યારે જાહેર કરવામાં આવે છે અને આજે દેશભરમાં ઉજવણી ચાલી રહી છે, અત્યારે જ આપ જોઈ રહ્યા છો કે લાખો કરોડો રૂપિયાનું જે સુવિધા માટેના જે ફંડ વપરાય છે એ આપણા આદિવાસી વિસ્તારની અંદર વપરાઈ રહ્યું છે। નરેન્દ્રભાઈએ જે પ્રકારે અંબાજીથી લઈને ઉમરગામ સુધીનો જે પટ્ટો છે એ વિસ્તારની અંદર 53 જેટલા તાલુકાઓની અંદર લાખો કરોડો રૂપિયા અહીંયા ખર્ચ કરવામાં આવી રહ્યો છે અને કર્યો છે, એટલે ગામડાની અંદર આત્મા ગામડાનો પણ શહેર સુવિધા શહેરની એ મંત્રને જ્યારે નરેન્દ્રભાઈએ આ સ્લોગન આપ્યું છે ને એ ચરિતાર્થ અત્યારે થઈ રહ્યું છે, એટલે ગામમાં રહીને પણ આ વિસ્તારમાં કુદરતના ખોળામાં રહીને પણ પોતે ત્યાં પોતાનો વિકાસ
પોતાને આરોગ્ય પોતાનું શૈક્ષણિક કાર્યો પણ આમાં કરી શકે એ પ્રકારની સુવિધાથી સજ્જ આપણે અત્યારે આ વિસ્તારને બનાવી રહ્યા છીએ. ચાહે આરોગ્ય હોય કે સ્વચ્છ પાણી હોય કે વીજળી હોય, તમામ પ્રકારની ફેસિલિટી ગામડા સુધી અત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે પહોંચાડી છે. એટલે હું એવું માનું છું કે જે પ્રકારે અત્યાર સુધી જે આ વિસ્તારને વર્ષો પહેલાં જે અન્યાય થતો હતો એને દૂર કરી અને આવનારા દિવસોમાં તમામ જે વિસ્તારો છે એને સમકક્ષ બનાવવાનું ભારતીય જનતા પાર્ટીનું ભૂપેન્દ્રભાઈની સરકાર અત્યારે કામ કરી રહી છે. આવનારા દિવસોમાં જે લોકોની લાગણી હશે એ પ્રકારે લોકોની લાગણીને વાચા આપી અને સરકાર નિર્ણય લેશે. હું રખડતા ઢોર વિશેની જ વાત કરું છું. રખડતા ઢોર છે એને જો નુકસાન થશે તો એને એ પકડવાનું તો કામ આજે બી ચાલુ છે અને વધારે પણ એને પકડવામાં આવશે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. વલસાડ કોસ્ટલ હાઈવે પર બુટલેગરે 19 ગાયને કાર અડફેટે લીધી, 11 મૃત 8 ઘાયલ. બલીઠા નેશનલ હાઈવે પર ચીલ ઝડપકારો સક્રિય, બે યુવાનોના મોબાઈલ ચોરી કરી ફરાર થયા. આજે રાજ્ય અને સમગ્ર દેશમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં પણ આજના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે અનેક સામાજિક અને સરકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આદિવાસી સમુદાય દ્વારા મોટી સંખ્યામાં આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી. ધરમપુરના બિરસા મુંડા સર્કલ પાસે આદિવાસી સમુદાયના લોકો ઉમટી પડ્યા હતા અને ધરમપુર નગરની અંદર રેલીઓ યોજીને આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કોરોનાના કપરા સમયમાં તહેવારોમાં છૂટછાટ થતા દરેક તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યા છે, ત્યારે આજરોજ ધરમપુર તેમજ ધરમપુર તાલુકામાં આદિવાસી સમુદાય દ્વારા આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે ડીજે તેમજ સાંસ્કૃતિક પરંપરાગત વાજિંત્રી તેમજ આદિવાસી નૃત્ય તેમજ આદિવાસી વેશભૂષાઓ સાથે લોકો નજરે પડ્યા હતા. આજે તુર, માદળ, પેપા, તારપા સાથે સુરતાલ સાથે નીકળ્યા હતા, ત્યારે આજરોજ ધરમપુર શહેરની અંદર હજારોની સંખ્યામાં જનમેદની આદિવાસી સમાજના લોકોની ઉમટી પડી હતી અને ધામધૂમ પૂર્વક આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ડીજેના તાલ ઉપર અનેક યુવા વર્ગ ઝૂમતો જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં યુવાનો, યુવતીઓ તેમજ વડીલો રેલીમાં જોડાઈને આજના દિનની ઉજવણી કરવામાં આવી હતી. ઉમરગામ નગરપાલિકાના 18 ભાજપ કોર્પોરેટરોએ ચીફ ઓફિસરની બદલી માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના રાજ્યકક્ષાના મંત્રી વિનોદભાઈ મોરડિયાને લેખિતમાં કરી રજૂઆત.
उमरगाम नगरपालिका 18 जेटला भाजप कार्पोरेटरोए चीफ ऑफिसरनी बदली माटे शहरी विकास अने शहरी गृह निर्माण राज्य कक्षाना मंत्री विनोद मोरडियाने लिखित रजूआत करी छे। उमरगाम तालुकाना धारासभ्य जिला भाजप प्रमुख तेमज शहर भाजप प्रमुख ने पण उमरगाम नगरपालिका चीफ ऑफिसर जिग्नेश बारोटनी तत्कालिक बदली माटे भाजपना 18 कार्पोरेटरोए लिखित रजूआत करी मांग करी छे। अत्रे उल्लेखनीय छे के चीफ ऑफिसर तरीके जिग्नेश बारोटे उमरगाम नगरपालिकामां चार्ज संभाळ्या बाद विकास कामो रूंधाया छे अने भ्રષ્ટાચારે માંજા મૂકી છે। કાર્પોરેટરનું સંભતા ન હોય અને સ્વચ્છંદી વલણ રાખે પ્રોટોકોલ ભંગ થાય એવી કામગીરી સતત કરતા ચીફ ઓફિસર સામે પ્રજામાં પણ ભારે નારાજગી છે। આજરોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અર્થે ઉમરગામના ભિલાડ ખાતે ઉપસ્થિત રહેલા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી વિનોદભાઈ મોરડિયાને રજૂઆત કરી તત્કાલિક બદલીની માંગ કરી છે, જેને લઈ ઉમરગામ શહેર વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો છે। આ સુધી ચીફ ઓફિસરની બદલી ન થાય ત્યાં સુધી તમામ 18 કાર્પોરેટરોએ નગરપાલિકા કચેરીમાં ન જવાનું વલણ અપનાવ્યું છે। વલસાડમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં હજારો લોકો જોડાયા। વલસાડ ખાતે આજરોજ વિશ્વ આદિવાસી દિવસની ખૂબ જ રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં યુવાનો અને વડીલોએ વલસાડના ધરમપુર ચોકડી સ્થિત આવેલા ધોળિયા સમાજના હોલ ખાતેથી બાઇક રેલીનું આયોજન કર્યું હતું અને વલસાડ શહેરના જુદા જુદા વિસ્તારોમાં રેલી પણ ફરી હતી। દર વર્ષે 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની પરંપરા વર્ષોથી ચાલતી આવી છે, જેને લઈને આદિવાસી સમાજ આ દિવસને ઉજવવા માટે હંમેશા અગ્રેસર રહ્યું છે। સાથે જ આદિવાસી સમાજના લોકો એકબીજાને મદદ કરવા અને સાથ આપવા માટે તત્પર હોય છે, જેને લઈને આદિવાસી સમાજમાં એકતા અને અખંડિતતા જળવાસી રહે તે માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો બલીઠા નેશનલ હાઈવે પર ચીલ ઝડપકારો સક્રિય, બે યુવાનોના મોબાઈલ ચોરી કરી ફરાર થયા। વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। વલસાડ કોસ્ટલ હાઈવે પર બુટલેગરે 19 ગાયને કાર અડફેટે લીધી, 11 ગાયે જીવ ગુમાવ્યો, 8 ગાયોની હાલત ગંભીર।
વલસાડ તાલુકાના કોસ્ટલ હાઈવે ઉપર એક દારૂ ભરેલી કારના ચાલકે બેફિકરાઈ પૂર્વક કાર ચલાવી કારના ચાલકે રસ્તા ઉપર બેસેલી 19 જેટલી ગોવંશને અડફેટે લઈને ગોવંશને ઈજાગ્રસ્ત કર્યા હતા અને દારૂ ભરેલી કાર ચાલકે કારને મૂકી ભાગી છૂટ્યો હતો। ઘટનાની જાણ ડુંગરી પોલીસ અને અગ્નિવીર ગૌરક્ષકોની ટીમને ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ચેક કરતા એક કારમાંથી દારૂનો જથ્થો મળ્યો હતો। નજીકમાં સંતાઈ ગયેલા એક કારના ચાલકને ઝડપી પાડ્યો હતો। વલસાડ તાલુકાના માલવણ ગામના નવસારી જતા કોસ્ટલ હાઈવે ઉપર દારૂ ભરેલી કારના ચાલકે બેફિકરાઈપૂર્વક પોતાની કાર હંકારી રસ્તા ઉપર બેસેલા 19 જેટલા ગોવંશને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો અને દારૂ ભરેલી કારનો ચાલક કાર મૂકી નજીકમાં અંધારામાં સંતાઈ ગયો હતો। ઘટનાની જાણ સ્થાનિક લોકો અને અગ્રણીઓને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ઘટના અંગે ડુંગરી પોલીસના ટીમની ઘટનાની જાણ થતા ડુંગરી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને ચેક કરતા એક કાર નંબર GJ16BN7334ના ચાલકે રસ્તા ઉપર બેસેલા 19 જેટલા ગોવંશને અડફેટે લઈને અકસ્માત સર્જ્યો હતો અને ગોવંશ રસ્તા ઉપર ઈજાગ્રસ્ત હાલતમાં પડી રહ્યા હતા। ડુંગરી પોલીસે અગ્નિવીર ગૌરક્ષકની ટીમની મદદ મેળવી ઈજાગ્રસ્ત ગોવંશને સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી, જ્યારે મૃત્યુ પામેલા 11 ગોવંશને માલવણ ગામ ખાતે અંતિમ ક્રિયા કરાવવામાં આવી હતી। ઘટના સ્થળ અને આજુબાજુમાં વિસ્તારમાં ચેક કરતા કારનો ચાલક અંધારામાં પાણીમાં સંતાયેલી હાલતમાં મળી આવ્યો હતો। અગ્નિવીર ગૌરક્ષક અને સ્થાનિક લોકોએ આરોપી કાર ચાલકને ઝડપી ડુંગરી પોલીસની ટીમને સોંપવામાં આવ્યો હતો। ઘટના અંગે દારૂનો જથ્થો ભરેલી કાર અને આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। રાજા અમૃતભાઈ પટેલ, બિલીમોરા રહેવાસી છું। વિશ્વ હિન્દુ પરિષદ બિલીમોરા ગ્રુપ જે ચાલે છે તેમાં અમને આ મેસેજ આવ્યો કે વલસાડ રોડ પર, ઢોલાઈથી વલસાડ રોડ પર આવી ઘટના ઘટી છે, એટલે અમે અહીંયા પહોંચી ગયા અને અમે પહોંચ્યા તે સુધીમાં અગ્નિવીર વલસાડ અને બીજા ગૌસેવકો અહીંયા આવી ગયેલા હતા અને પોલીસકર્મી પણ અહીંયા હાજર હતા અને તે વચ્ચે વલસાડ અને બીજા ગૌસેવકો સાથે અમે બધા ભેગા મળી ગયા। જે જીવિત ગૌવંશ છે તેને સારવાર હેઠળ લીધા અમે ને જે મૃત હતા તે લોકો તે ગૌવંશને અમે દફનવિધિ માટે અહીંયાના સરપંચશ્રીએ, આ ગામના સરપંચશ્રીએ અમને ખસેડવામાં આવ્યા છે અને બાકીની જે જીવિત ગાય છે તેને સારવાર આપી, યોગ્ય સ્થળ પર સારવાર આપી અને નવસારી પાંજરાપુર ખાતે ખસેડી દેવામાં આવ્યા છે। ઇકો સ્પોટ ગાડી હતી, હવે એમાં ગાડીમાં દારૂ ભરેલો હતો ને એ ગાડી અડફેટે લીધી। હાલમાં અમારા જોવામાં આવ્યું કે એ જ ગાડી અહીંયા થોકીને પડેલી ને બધી ગાયવંશને એક્સિડન્ટ કરવામાં એ ગાયનો હાથ હતો। 11 ગાયવંશને મૃત્યુ થયા છે અને 8 ગૌવંશને અડફેટે લીધા, એટલે 11 ગાય મૃત્યુ થઈ ગઈ છે અને 8 ગાય જીવિત છે તે સારવાર હેઠળ છે। કંઈ નહીં, આ એક આરોપી જે અહીંયા હંતાયેલો હતો, એક આરોપી હાથે આવ્યો છે કોઈક ભાઈને જોવામાં આમ તેમ રખડવામાં, એક ભાઈ અહીંયા આરોપી નીચે પાણીની અંદર નાક બહાર રાખીને શ્વાસ લઈને પાણીમાં ડૂબીને હંતાયેલો હતો ને તે ભાઈને લોકોએ અડફે હાથ ધર્યો છે ને પોલીસકર્મી આપણા જલા સાહેબ એને પોલીસ સ્ટેશને ખસેડવામાં આવ્યો છે ને બસ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને આવી રીતે જો બેફામ દારૂનું જે કંઈ ચાલતું હોય ને તે અટકાવવામાં આવે કાં તો પછી તેના પછી યોગ્ય કાર્ય લેવા કાર્ય કરવા નિર્ણય લેવામાં આવે અને એક આ ભાઈને જે પણ કોઈ હતો સદસ્ય જે પકડાયો છે તે આરોપીને કોઈક કાયદાકીય સજા રીતે આપવામાં આવે એવી અમારી હકીકતમાં એવું છે કે રાતના 12 વાગ્યાને સરસામાં ડુંગરી પીએસઆઈ ઝાલા સાહેબનો મારા પર ફોન આવેલ કે એમના વિસ્તારમાં આવેલ માલવણ ગામ કોસ્ટલ હાઈવે પર અકસ્માત થયેલું છે, એની અંદર 10-11 ગાય કંઈક ઇન્જર, ટોટલ 18 ગાયો ઇન્જર્ડ થયેલી હતી, એમાં 10-11 ગાયો અંદાજિત મૃત્યુ પામેલી હતી અને 7-8 ગાય ઈજાગ્રસ્ત થયેલી છે। એ ગાયોને જે મરેલી ગાયો છે એમને માલવણ સરપંચ દ્વારા એમની વ્યવસ્થા કરીને દફનાવવામાં આવેલી છે અને બાકીને જે ઇન્જર્ડ ગાયો છે એમને અમારા ગૌરક્ષક ટીમ તરફથી અને ઝાલા સાહેબના સપોર્ટથી એમને નવસારી ખરસુપા પાંજરાપોરમાં શિફ્ટ કરેલી છે અને ત્યાં એમની ટૂંકી સારવાર ચાલુ થઈ ગઈ છે। આ એક ઇકો સ્પોટ જેવી કોઈ ગાડી હતી, ફોર વ્હીલર, ફૂલ સ્પીડમાં જઈ રહેલી હતી અને ટૂંકી નોંધમાં એક એણે ગાયો સાથે અથડાઈને એક્સિડન્ટ કરેલું છે। ટૂંકું એવું મને પબ્લિકે ઘણું તેમાંથી જાણવા એવું મળેલું છે કે એની અંદર કંઈ એકાદ બે દારૂની બોટલ હતી કે વધારે કંઈ નહીં, પણ દારૂની બોટલ હતી એટલું છે, કેટલું હતું શું છે મને કંઈ ખ્યાલ નથી, પણ ટૂંકમાં જે એની સ્પીડ હશે અને ગાયોનું જે એક્સિડન્ટ થયેલું છે અને જે મૃત્યુ પામેલી છે એ હિસાબે ચોક્કસ કહી શકાય ગાડી ફૂલ સ્પીડમાં હતી। ટૂંકમાં કડક સજા થાય અને કાર્યવાહી થાય બાકીની આગળ તપાસ ડુંગરી પીએસઆઈ ઝાલા સાહેબ કરી રહેલા છે
રસ્તે ચાલતા રહદારીઓને મોબાઈલની ચીલ ઝડપ કરતા ગઠિયાઓનો ત્રાસ ફેલાયેલો હતો. પોલીસે આ ચીલ ઝડપકારોને પકડીને જેલમાં પણ ધકેલા હતા, તે છતાં હાલની તારીખમાં મોબાઈલ ચોરીની ઘટનાઓમાં જરા પણ કંઈ આવી નથી. તાજી ઘટનાની વાત કરીએ તો 3 દિવસ પહેલા બલીઠા બ્રહ્મદેવ મંદિરના સામેના હાઈવે પર બાઇક પર આવેલા બે ગઠિયા બે યુવાનોના મોબાઈલ તફડાવીને ફરાર થઈ ગયા હતા. પ્રથમ ઘટનાની વાત કરીએ તો બલીઠામાં એક ગેરેજમાં કામ કરતા મોહમ્મદ હસનૈન નામનો યુવક હાઈવે પર સ્થિત બ્રહ્મદેવ મંદિર નજીક મોબાઈલ પર વાત કરતો પોતાની ગેરેજ પર જઈ રહ્યો હતો, ત્યારે પાછળથી એક વગર નંબરની પલ્સર બાઇક પર આવેલા બે ચોર મોહમ્મદ હસનૈનનો મોબાઈલ હાથમાંથી છીનવીને ફરાર થઈ ગયા હતા. અચાનક બનેલી ઘટનાથી હેપતાઈ ગયેલા હસનૈને બાઇક ચોરો પાછળ ડોટ મૂકી પણ તેનો હાથ આવ્યો ન હતો. તો બીજા બનાવમાં પણ આ જ જગ્યાએ આવી જ રીતે બાઇક પર આવેલા બે તસ્કરો અને અન્ય રાહદારીઓનો મોબાઈલ છીનવીને ભાગી ગયા હતા. ચોરીની સમગ્ર ઘટના નજીકના બ્રહ્મદેવ મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જો કે આ બંને યુવકોએ અમુક કારણોસર મોબાઈલ ચોરીની ફરિયાદ ન નોંધાવતા પોલીસ પણ કંઈ કરી શકે તેમ નથી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ છેલ્લા 2-3 મહિનામાં બલેઠાની મામલતદાર કચેરીથી કિયા મોટરના શોરૂમ સુધીના મોબાઈલ ચોરીના અનેક કિસ્સાઓ નોંધાયા છે, પરંતુ જેમના મોબાઈલ ચોરાયા છે તેઓએ હજુ સુધી પોલીસ ફરિયાદ ન નોંધાવતા આ તસ્કરોને ફાવતું મળી ગયું છે. રાજ્યમાં મોબાઈલ ચોરી અને વાહન ચોરીના બનાવો અટકે, લોકોને પોલીસ મથક સુધી ધક્કા ખાવાની જરૂર ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા EFIRની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પોલીસ દ્વારા EFIR વિશે અનેક જનજાગૃતિ કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે, તેમ છતાં ઘણા લોકો પોલીસ પ્રશાસનની આ મહત્વની સેવાથી અજાણ હોય એવું લાગી રહ્યું છે. મોબાઈલ માલિકોની જત કરવાની નીતિઓના સીધો ફાયદો ચીલ ઝડપકારોને પહોંચી રહ્યો છે, ત્યારે હાઈવે પર શિકારની શોધમાં રસ્તે રખડતા ચોરટા કાયદાના શકંજામાં આવે એ માટે પ્રજા પણ પોલીસને સહયોગ આપે અને પોલીસ આવા તસ્કરોને જેલના સળિયા પાછળ ધકેલે તે હાલ ખૂબ જ જરૂરી થઈ પડ્યું છે. तो हम बात करते आ रहा था, तो मेरा मोबाइल छीन ली दो बाइक वाले थे. पल्सर थी, ब्लैक कलर की पल्सर थी. एक ब्लू शर्ट पहना था, टी शर्ट पहना हुआ था, एक ब्लैक कलर का टी शर्ट पहना हुआ था. तो मैं आगे जब बात करते हुआ रहा तो लोग अचानक छीन के मेरा मोबाइल चल दिए. तो आगे गए ये बरमदेव मंदिर के पास और आगे वो भरत काटा है, वहाँ से यू टर्न लेके ये मेन पट्टी पकड़ ली, हाईवे की मेन पट्टी पकड़ ली जिधर से बड़ी गाड़ी जाती है. उस टाइम आए तो आगे ये कोई गैरेज है, उधर से वो लोग राउंड कर, मैंने उनको वापस देखा, मैंने उनको दौड़ाया, रोड के ऊपर दौड़ाया तो मेरे पकड़ में इतने आए खाली उनका ऐसा टच होकर निकल गए वो आगे इधर वापसी तरफ. जी मैंने फिर कैंपेन निकला क्योंकि इसमें कुछ मालूम नहीं था, अभी नया नया मैं यहाँ हुआ. मोबाइल का बॉक्स तो नहीं है पर उसका बिल है मेरे पास, उधर से मैंने खरीदा है कड़ोदरा से. मैंने हफ्ते भी लिया था तो 24,000 कुछ बताया था, लेकिन वो ब्याज के साथ कुछ ज़्यादा बढ़ गया होगा उसका. बाइक से मैं सुबह जल्दी निकल गया था काम करने के लिए. हाँ ये मेरे पीछे थोड़ा लेट आया, बात करते करते आ रहा था, बोल रहा है. फिर मंदिर के पास पहुँचा, वैसे लोग जो है बाइक वाले आए दो जन थे तो मोबाइल खींच के लेके चले गए. एक मेरे भाई जब फ़ोन किए दूसरे मोबाइल से बोले ऐसी बात है जो है साथ में रहते बहुत दिन से काम करते हैं. नहीं कंप्लेंट तो अभी नहीं किया है जो है, फिलहाल उनको बोल रहा था कि चल के कंप्लेन कर देते हैं. तो बोले कुछ अभी उसमें मिले वीडियो जो तो मालूम पड़े तो जाकर कंप्लेन करें. वीडियो मिल गया तो जा करके कंप्लेन करेंगे. आप गाय की बात है ना, चोरी बहुत हो रही यहाँ आप जगात नाका से लेकर के और ये अपना आकाना में टूल नाका तक बहुत चोरी हो रही है. परसों नर्सों के दिन हुआ है, मोबाइल एक ड्राइवर का लेकर के भाग गया है शाम के टाइम. तो जरूरी है कंप्लेन करना. समाचार पूरा करता पहला एक नज़र आज ना मुख्य समाचारों पर. વલસાડ જિલ્લામાં મંત્રીશ્રીઓની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવાયો. ધરમપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય રેલીમાં હજારો આદિવાસી જોડાયા.
वलसाड़ कोस्टल हाईवे पर बूट लेकर 19 गाय ने कार अड़पेटे ली थी, 11 मृत 8 घायल। बलीठा नेशनल हाईवे पर चीली झड़पकारों सक्रिय, बे युवानों ना मोबाइल चोरी करी फरार थया। तो आ हता अत्यार सुधीना समाचारों, जोता रहो सिटी न्यूज। नमस्कार।